સૌથી સરળ પ્રશ્નો એ કસોટીમાંથી દૂર કરી દેવા જોઈએ બીજું શું કરવાનું છે કે જ્યારે આપણે જવાબોનો ઉત્તરોનું એનાલિસિસ કરીએ છીએ ત્યારે એ એનાલિસિસના આધારે સાથે સાથે આપણી સાથે કરતા અન્ય શિક્ષક મિત્રો અનુભવી શિક્ષકો સાથેની પણ ચર્ચાના આધારે આપણે ક્યાંક પ્રશ્નોની ભાષામાં પ્રશ્નોના ક્રમાંકમાં સુધારા વધારા કરવાના છે અને એ સુધારા વધારા કરીને આપણે અંતિમ કસોટી જે છે એને સ્વરૂપ નક્કી કરવાનું છે આમ અજમાય કસોટી જે લીધી એના જવાબના આધારે સાથી મિત્રોના સૂચનના આધારે તજજ્ઞોના સૂચનના આધારે અને શિક્ષકના પોતાના અનુભવના આધારે સુધારા પ્રશ્નો જે છે એમાં સુધારા વધારા કરીને સહેલાથી અઘરા ક્રમમાં ગોઠવીને અંતિમ નિદાન કસોટી રચવી જોઈએ હવે આમાં કેટલાક આપણે ઉદાહરણો જોઈએ દાખલા તરીકે ગણિતમાં મારે કસોટી રચવી છે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન મને એવું જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ અવયવીકરણમાં મુશ્કેલી અનુભવે છે તો શિક્ષક તરીકે મેં જોયું કે એક્સ માઇનસ વાય એક્સનો વર્ગ પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્કવેર એ એના અવયવો છે હવે મારે જે પ્રશ્નો બનાવવાના છે એ પ્રશ્નો હું ત્રણ સ્વરૂપે વિચારું છું સૌ પ્રથમ તો એક્સનો ઘન માઇનસ વાયનો ઘન સ્વરૂપની પદાવલી વિદ્યાર્થી ઓળખી શકે છે કે નહીં હું એના પ્રશ્નો બનાવીશ બીજા ક્રમે એના જે અવયવ છે એ અવયવમાં એક્સ માઇનસ વાય પ્રથમ અવયવની એને સમજ પડે છે કે નહીં તેના આધારે પ્રશ્નો બનાવીશ અને ત્રીજો પ્રશ્ન એક્સનો વર્ગ એનો જે બીજો અવયવ છે એક્સનો વર્ક પ્લસ એક્સ વાય પ્લસ વાયસ્કેર તો એક્સનો વર્ગ પ્લસ એક્સ વાય પ્લસ વાયસ્કેર દ્વિતીય અવયવની સમજ જે છે એ વિદ્યાર્થીએ યોગ્ય રીતે મેળવી છે કે નહીં તેમાં તેને ધ્યાનમાં રાખીને હું ગણિતમાં નિદાન કસોટી બનાવીશ એવી રીતે વિજ્ઞાનમાં કોઈ પ્રયોગની તમે વિચારતા હો તો પ્રયોગમાં વિદ્યાર્થીએ કયા પ્રયોગનો હેતુ શું છે પ્રયોગના સાધનો કયા વાપરે છે પ્રયોગ કેવી રીતે એમાં પદ્ધતિસર કામ કરવામાં આવે છે એના અવલોકનો કેવી રીતે લેવામાં આવે છે એનો નિર્ણય કેવી રીતે તારવવામાં આવે છે એ બાબતોને ધ્યાનમાં રાખીને નિદાન કસોટી બનાવી શકાય દાખલા કે ગુજરાતી છે તો ગુજરાતી વિષયમાં એવું વિચારી શકાય કે પત્રલેખનમાં વિદ્યાર્થી મુશ્કેલી અનુભવે છે તો પત્રલેખનમાં સૌથી પહેલાં જમણી બાજુએ એ પોતાનો એડ્રેસ પોતાનું સરનામું લખવામાં મુશ્કેલી અનુભવે છે સેકન્ડ સ્ટેપ પત્રલેખનમાં દાખલા તરીકે સંબોધનમાં મુશ્કેલી અનુભવે છે વિષયમાં મુશ્કેલી અનુભવે છે કે પત્રલેખનમાં એના વિચારો રજૂ કરવામાં મુશ્કેલી અનુભવે છે એને લગતા પ્રશ્નો વિચારીને આપણે નિદાન કસોટી રચી શકીએ આમ દરેકે દરેક વિષયમાં સૌથી પહેલાં મુશ્કેલીઓ જાણવી પડે અને મુશ્કેલીઓ જાણીને આપણે એ અંગેની નિદાન કસોટી રચવી પડે હવે આ જે આટલી મહત્ત્વની નિદાન કસોટી છે તો એ નિદાન કસોટીની અગત્ય શું હોઈ શકે શિક્ષણ ક્ષેત્રે કેમ એનું મહત્ત્વ રહેલું છે એની બાબતો જાણીએ તો નિદાન કસોટીનો જે મુખ્ય હેતુ છે એ છે વર્ગના નબળા વિદ્યાર્થીઓની જાણકારી પ્રાપ્ત કરવાનો કારણ કે જો આપણે આવા વિદ્યાર્થીઓની જાણકારી પ્રાપ્ત નહીં કરીશું તો સમયોત્તર એમની નબળાઈ જે છે એમની કચાશ જે છે એ વધતી જશે અને પરિણામે શિક્ષણ પ્રત્યે તેમનો નકારાત્મક અભિગમ થઈ જશે એટલે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયામાં જોડવા માટે આપણે સૌથી પહેલાં વર્ગના નબળા વિદ્યાર્થીની જાણકારી આપણને નિદાન કસોટી દ્વારા પ્રાપ્ત થાય છે સાથે સાથે આ જે નબળા વિદ્યાર્થીઓ છે એમની મુશ્કેલી કઈ છે કેવા પ્રકારની છે કેવી રીતે આ મુશ્કેલી ઉદભવે છે તેના કારણો પણ આપણને જોવા મળે છે આગળની બાબતમાં વિચાર કરીએ તો નિદાન કસોટી જે છે એ શિક્ષણ કાર્યમાં ફેરફાર કરવા અંગે શિક્ષકને દિશા સૂચન કરે છે કારણ કે અત્યારનું જે કાર્ય હતું શિક્ષણનું એમાં ક્યાંક વિદ્યાર્થી પક્ષે અથવા શિક્ષક પક્ષે મુશ્કેલી હશે જેના કારણે શિક્ષક જે ઈચ્છતા હતા એ સીધી વિદ્યાર્થી મેળવી શક્યો નથી એટલે શિક્ષણ કાર્યમાં ક્યાંક શૈક્ષણિક સાધનોની તકલીફ છે શિક્ષકની પોતાની છે અથવા સંસ્થાની છે એ કઈ બાબતો જે છે જે વિદ્યાર્થીના વિકાસમાં અવરોધરૂપ થાય છે એ આપણને દિશા સૂચન કરે છે આપણો જે અભ્યાસના હેતુઓ છે એ હેતુઓની સિદ્ધિ માટે આપણને નિદાન કસોટી ઉપયોગી છે પરિણામ કોઈપણ વિષયનું જો પરિણામ ઊંચું લાવવું હોય તો એ પરિણામ ઊંચું લાવવા માટે કઠિન પોઈન્ટ કયા છે વિષયાંગના કઠિન બિંદુઓ કયા છે તે જાણી લેવામાં આવે અને એ પ્રમાણે કામ કરવામાં આવે તો વિષયનું પરિણામ ચોક્કસ મને ઊંચું લાવી શકાય છે હવે વિદ્યાર્થીને અહીંયા નબળાઈઓ શોધીને એ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેથી શું થાય છે કે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીની પોતાની વિષયમાં ક્રિયાશાલતા ક્રિયાશીલતા જે છે એ ક્રિયાશીલતામાં વધારો થાય છે અને વિદ્યાર્થી જે તે વિષયમાં જોતરાતો જાય છે હવે જેમ જેમ વિદ્યાર્થી વિષયમાં જોતરાતો જાય વિષયમાં કામ કરતો થાય એમ એમ એ વિષયમાં અને વિદ્યાર્થીના પોતાનામાં પણ આત્મવિશ્વાસનો વધારો થાય છે હવે વિષયમાં જ્યારે આત્મવિશ્વાસનો વધારો થાય શિક્ષણમાં વધારો થાય છે તો વિદ્યાર્થીના મનમાં જે લઘુતા ગ્રંથિ થઈ ગઈ છે ક્યારેક વિદ્યાર્થીઓના મનમાં એવું થઈ જાય છે કે મને આ વિષય નહીં આવડે દાખલા કે ગણિત વિષય પ્રત્યે તો વિદ્યાર્થીને એવું થઈ જાય કે મને ગણિતમાં તો નહીં ફાવે પણ જો વિદ્યાર્થીની ગણિત વિષયની જે જે એકમોમાં નબળાઈ છે એ નબળાઈઓ શોધીને એનું નિરાકરણ કરવામાં આવે તો વિદ્યાર્થીની ક્રિયાશીલતામાં વધારો થાય છે ક્રિયાશીલતામાં વધારો થાય તો એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે તો પરિણામે એના મનની જે લઘુતા ગ્રંથિઓ છે એ લઘુતા ગ્રંથિઓ દૂર થાય છે લઘુતા ગ્રંથિઓ દૂર થાય છે એનાથી શું થાય છે કે શિક્ષકનું કાર્ય કેવું રહ્યું શાળાનું કાર્ય કેવું રહ્યું વિષયનું કાર્ય કેવું રહ્યું એ કાર્ય કર્યાનો અંદાજ શિક્ષક પક્ષે અને વિદ્યાર્થી પક્ષે બંને મળે છે વાલીને પણ પોતાનું પાલ્ય પોતાનું બાળક કઈ કક્ષાએ છે એનો ખ્યાલ આવે છે સાથે સાથે અહીંયા આ કસોટીના દ્વારા જ્યાં જ્યાં મુશ્કેલીઓ છે ભૂલો થાય છે ત્યાં ત્યાં શિક્ષક અથવા શિક્ષક મિત્રો મળીને અથવા શાળાના પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી શકાય છે આમ જ્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓ એકબીજાની મુશ્કેલીઓ ભૂલો સમજે છે તો બંને એકબીજાની નજદીક આવવા પ્રયત્ન કરે છે અહીંયા શિક્ષક જ્યારે નિદાન કસોટીના પ્રશ્નો બનાવે છે ત્યારે એણે ઉપરછલા વિષય વસ્તુને જોવાનું નથી પરંતુ વિષય વસ્તુની દરેકે દરેક બાબતમાં એને ઊંડાણપૂર્વકનું અધ્યયન કરવાનું છે ઝીણવટપૂર્વકનું અભ્યાસ કરવાનું છે જેથી શિક્ષકને પણ વિષય વસ્તુના ઊંડાણનો અહીંયા ખ્યાલ આવે છે વિષય વસ્તુના ઊંડાણનો ખ્યાલ આવવાની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાની નજીક આવે છે જેથી હવે શિક્ષકે આ વિષયામાં અથવા આ વિષયમાં કેવી રીતે કામ કરવું એનું દિશા સૂચન મળે છે આ દિશા સૂચન મળવાના કારણે તેના આગળના કામમાં એના સમય અને શક્તિનો બચાવ થાય છે સમય અને શક્તિના બચાવની સાથે સાથે શિક્ષક હવે વિચારે છે કે હું અત્યાર સુધી જે ભણાવતો તો એ કરતાં કંઈક નવી પ પ્રવિધિ અપનાવું કંઈક નવી ટેકનિક અપનાવું અને એ નવી ટેકનિક અપનાવવા માટેના પ્રયત્નો કરે છે આમ જે સમયની સાથે સાથે નવી નવી ટેકનીકી ટેકનિકો આવી રહી છે નવી નવી પ્રવિધિઓ આવી રહી છે નવી નવી ટેકનોલોજીઓ આવી રહી છે તો એ ટેકનોલોજીનો પણ શિક્ષણમાં એ ઉપયોગ કરતો થાય છે પછી છે નૈપુણ્ય અધ્યાપન તરફ પ્રયાણ વિદ્યાર્થી પણ હવે અહીંયા ક્રિયાશીલ થયો છે એક્ટિવ થયો છે વિદ્યાર્થી પોતે પણ વિષયમાં રસ લેતો થયો છે જેના કારણે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સમૃદ્ધ બને છે આમ શિક્ષકનું પણ પોતાનું અને વિદ્યાર્થીનું અધ્યયન સમૃદ્ધ બને છે શિક્ષકનું અધ્યયન તો સમૃદ્ધ બને છે પણ સાથે સાથે એની અધ્યાપનની જે પ્રક્રિયાઓ છે તે પણ સમૃદ્ધ બને છે હવે જ્યારે અધ્યયન અધ્યાપનની ક્રિયા અસરકારક બને છે અને વિદ્યાર્થીની પણ શિક્ષણમાં રસ લેતો થાય છે એના કારણે વિદ્યાર્થીની જે શૈક્ષણિક સિદ્ધિ છે એ શૈક્ષણિક સિદ્ધિ ઊંચી આવે છે એ શૈક્ષણિક વિદ્યાર્થીનું જે પરિણામ છે એ ઊંચું થાય છે ખાસ કરીને ઝેડ પીડીનો ખ્યાલ આવે છે ઝેડ પીડી આપણા અત્યારે શિક્ષણમાં નવો એક કન્સેપ્ટ આવ્યો છે કે જેનો અર્થ છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે કે અધ્યયન દરમિયાનનું એવું બિંદુ કે જ્યાં વિદ્યાર્થી અટકી જાય અધ્યયન દરમિયાનનું એવું બિંદુ એવી સંકલ્પના એવો ખ્યાલ કે જ્યાં સુધી વિદ્યાર્થી આવીને અટકી જાય જેને ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ કહે છે તો આ બિંદુનો પણ નિદાન કસોટી દ્વારા આપણને ખ્યાલ મળે છે આ નિદાન કસોટી આપણે લીધી હવે આ નિદાન કસોટીનો આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ વર્ગમાં ત્યારે શિક્ષક તરીકે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે એ ધ્યાન રાખવાની બાબતો કઈ કઈ હોઈ શકે એના ઉપર નજર કરીએ સૌથી પહેલાં તો વર્ગના જે નબળા વિદ્યાર્થીઓ છે એ નબળા વિદ્યાર્થીઓ કયા છે એમને શોધી કાઢવા જોઈએ બીજું જ્યારે આ નબળા વિદ્યાર્થીઓની શિક્ષક તરીકે તમને ખ્યાલ પડે અને એ માટે તમે કસોટી લેવા ઈચ્છતા હો ત્યારે વિદ્યાર્થીઓને આ કસોટી અંગે જાણ નથી કરવાની વિદ્યાર્થીઓને ખ્યાલ ના હોવો જોઈએ કે આ અમે નબળા છીએ એટલે અમારી કસોટી લેવામાં આવી રહી છે આ ખ્યાલ વિદ્યાર્થીઓમાં ક્યાંય ના હોવો જોઈએ નિદાન કસોટી માટે વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કરવાના છે કે જેથી એ લોકો એ કસોટી આપવા માટે તૈયાર થાય કારણ કે આ કોઈ એચિવમેન્ટ ટેસ્ટ નથી આ ટેસ્ટ પાછળનો શિક્ષકનો હેતુ ખૂબ જ હકારાત્મક છે ઉમદા છે એ હકારાત્મક ઉમદા હેતુ આ છે કે વિષયમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરવા એટલે પહેલી બે બાબતો ખાસ મહત્ત્વની છે કે વર્ગના નબળા વિદ્યાર્થીઓને શોધી કાઢવા બીજું વિદ્યાર્થીઓને કસોટી અંગે જાણ ન કરવી ત્યાર પછી ત્રીજું જોઈએ આપણે કસોટી લખવા માટે પૂરતો સમય આપવો આપણે સીધી કસોટી લઈએ છીએ એમાં આગળ પણ વાત થઈ એ પ્રમાણે બે કલાક ત્રણ કલાક કે એક કલાકનો સમય આપણે નક્કી કરીએ છીએ અહીંયા સમય નક્કી કરવાનો નથી પરંતુ વિદ્યાર્થીએ અહીંયા દરેકે દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો છે હવે જ્યારે દરેકે દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો છે ત્યારે એને જેટલો સમય જોઈએ એટલો સમય આપણે વિદ્યાર્થીને આપવાનો છે હવે જ્યારે વિદ્યાર્થી આ કસોટીના બધા જવાબો લખી રહે ત્યાર પછી એ જે ઉત્તર હોય છે એ ઉત્તરવહીનું આપણે એના જવાબોના આધારે યોગ્ય અર્થઘટન કરવાનું છે અહીંયા માર્ક્સ નથી આપવાના કે એનો જવાબ સાચો છે કે ખોટો નહીં પણ સાચો છે તો કેવી રીતે સાચો છે ને ખોટો છે તો કયા સ્ટેપ સુધી ખોટો છે એ સ્ટેપ એ સોપાનો આપણે એના ઉત્તરવહીના જવાબો પરથી કાઢવાના છે હવે જે એકમ માટે આપણે કસોટી રચી છે એક એકમનો સંપૂર્ણ અભ્યાસ આપણે અગાઉથી કરી લેવો જોઈએ કે જેથી આપણે એ પ્રશ્નો જ્યારે કાઢીએ ત્યારે એ પ્રશ્નો આપણા ઇફેક્ટિવ હોય એ પ્રશ્નો નિદાન કસોટી માટેના અસરકારક પ્રશ્નો બને આમ આ જ્યારે પ્રશ્નો આપણે ઉત્તરવી જઈએ છીએ ઉત્તરવયનું એનાલિસિસ કરીએ એના આધારે પ્રશ્નોમાં ક્યાં કયા તબક્કા સુધી વિદ્યાર્થી ભૂલ કરે છે અથવા કયા તબક્કા પછી વિદ્યાર્થી ભૂલ કરે છે તેનો આપણને સચોટ ખ્યાલ મળે છે તો આ જે લ ઉપયોગ કરવાની બાબતો છે એમાં હવે આગળની બાબતો જોઈએ આપણો જે નિદાન કસોટીનો પ્રશ્નપત્ર હોય એ નિદાન કસોટીનો પ્રશ્નપત્ર છે એ બ્લૂ પ્રિન્ટ અનુસાર હોવો જોઈએ આમ તો કોઈ પણ પ્રશ્નપત્ર માટે એવું કહેવામાં આવે કે જો તમારે આદર્શ પ્રશ્નપત્ર કાઢવો હોય તો બ્લુ પ્રિન્ટ અનુસાર કાઢવું જોઈએ બ્લૂ પ્રિન્ટ અનુસાર કાઢીશું એટલે શું થશે કે એમાં હેતુઓ કયા છે એના ઉપર ભાર મૂકવામાં આવશે એમાં પ્રશ્નોના પ્રકારો ઉપર ભાર મૂકવામાં આવશે અને સાથે સાથે વિષયાંગો કયા છે તેના ઉપર પણ યોગ્ય ભાર મૂકવામાં આવશે આમ ત્રણેય પાસાઓને ધ્યાનમાં રાખીને બ્લૂ પ્રિન્ટ અનુસાર પ્રશ્નપત્રની રચના કરવાની છે આ કસોટીમાં કોઈ ઓપ્શન નથી આ કસોટીમાં જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના વિદ્યાર્થીઓને જાપ ફરજિયાતપણે આપવાના છે ત્યાર પછીનો છે કે જ્યારે આપણે ઉત્તર વયની ચકાસણી કરીએ ત્યારે પણ ખૂબ કાળજી રાખવાની છે કારણ કે અહીંયા વિદ્યાર્થીઓને કેટલું આવડ્યું શું નથી આવડ્યું એ નહીં પરંતુ વિદ્યાર્થી ક્યાં મુશ્કેલી અનુભવે છે અને ક્યાં સુધી આવડે છે એ બે બાબતો મહત્ત્વની છે આમ આપણે ઘણા બધા બિંદુઓને ધ્યાનમાં રાખીને નિદાન કસોટીની રચના કરવી જોઈએ હવે આપણે જોઈએ કે આપણે જે સીધી કસોટી કોલેજ શાળામાં લઈએ છીએ અને વિદ્યાર્થીઓને કચાસ માટેની જે નિદાન કસોટીની વાત કરી એ બે વચ્ચેનો ભેદ શું છે એ બે કસોટીઓ એકબીજાથી જુદી કેવી રીતે પડે છે એના વિશેની હવે વાત કરીશું એમાં પહેલી બાબત વિચારીએ છીએ કે આપણે જે સીધી કસોટી લઈએ છીએ એ સીધી કસોટીનો હેતુ વિદ્યાર્થીઓને શું આવડ્યું અને કેટલું આવડ્યું તે જાણવાનો છે એટલે આપણે ત્રણ મહિનાના અંતે છ મહિના અંતે સેમેસ્ટરના અંતે વર્ષના અંતે વિદ્યાર્થીઓને આ પ્રકારની જે કસોટી લઈએ છીએ એ કસોટીના આધારે વિદ્યાર્થીઓને શું અને કેટલું આવડે છે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને એના આધારે વિદ્યાર્થીઓને રેન્કિંગ આપીએ છીએ કે ભાઈ તમારો ડિસ્ટિન્ક્શન આવ્યો ફર્સ્ટ ક્લાસ આવ્યો એ રીતે જ્યારે આ નિદાન કસોટી જે છે એ નિદાન કસોટીનો હેતુ જે છે એ વિદ્યાર્થીઓને જે વિષયનો અભ્યાસ કરે છે એ વિષયના અભ્યાસમાં કયા કયા એકમમાં અને કેવા પ્રકારની કયા કયા એકમમાં કયા કયા વિષયાંગમાં કેવા પ્રકારની કઠિનતા અને મુશ્કેલી પડે છે તે જાણવાનો અભિગમ રહેલો છે સિદ્ધિ કસોટીની વાત કરીએ તો સિદ્ધિ કસોટીમાં સમગ્ર અભ્યાસક્રમ કે કોઈ એક નિશ્ચિત ભાગને લગતા પાઠ્યક્રમ પર જ આધારિત હોય છે દાખલા તરીકે હિન્દી કે અંગ્રેજી લઈએ તો હિન્દીમાં કેટલા ગદ્ય લેવાશે કેટલા પદ્ય લેવાશે અને વ્યાકરણ કેટલું લેવાશે એ ત્રણેયને નિશ્ચિત એક ભાગ કરેલો હોય અને નિશ્ચિત ભાગને ધ્યાનમાં રાખીને વિશાળ વ્ય વસ્તુને ધ્યાનમાં રાખીને સીધી કસોટીની રચના કરવામાં આવે છે જ્યારે નિદાન કસોટી સમગ્ર વિષય વસ્તુને લેવાની નથી પરંતુ વિષય વસ્તુમાં એવા કયા કયા એકમો છે કે જે એકમો પાઠ્યક્રમમાં છે અને એ એકમો વિદ્યાર્થીઓને મુશ્કેલીવાળા લાગે છે અથવા તો એ એકમોમાં વિદ્યાર્થી જે છે એ કચાશ અનુભવે છે એ એકમોમાં વિદ્યાર્થીની મર્યાદાઓ રહેલી છે તો એ મર્યાદાઓ કઈ છે એ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ કોઈ ચોક્કસ એકમ અથવા કોઈ ચોક્કસ યુનિટ અથવા યુનિટની કેટલીક બાબતોના સંદર્ભમાં જ મૂલ્યાંકન ટેસ્ટ નિદાન કસોટી લેવામાં આવે છે તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો કે જમણી બાજુનું જે પિક્ચર છે એ સો ટકા કોર્સનું વાત કરે છે કે ટેસ્ટમાં જે શિક્ષકે ભણાવ્યું છે એ તમામે તમામની વાત કરે છે જ્યારે જમણી બાજુના એમાં તમે જોઈ શકશો કે ના વિદ્યાર્થીને એમાંથી અમુક જ એકમો બધા એકમો નથી લેવાના એકમની પણ બધી બાબતો નહીં જેમાં મુશ્કેલી અનુભવે છે એ જ બાબતો લઈને પ્રશ્નપત્ર અથવા નિદાન કસોટી તૈયાર થતી હોય છે સીધી કસોટીની રચનામાં આપણે વાત કરીએ તેમાં તારવણી મૂલ્યોનો ખ્યાલ રાખવામાં આવે છે પ્રશ્નના ઉત્તર પરથી વિદ્યાર્થીની કક્ષાનો ખ્યાલ આવવો જોઈએ અહીંયા એક શબ્દ આવ્યો તારવણી મૂલ્ય આને થોડુંક સમજી લઈએ તારવણી મૂલ્ય એટલે શું તારવણી મૂલ્ય એટલે કે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ જાણનાર અને ન જાણનાર પ્રશ્નોનો જવાબ વિદ્યાર્થી જાણનાર અને વિદ્યાર્થી ન જાણનાર એ બે વચ્ચેનો ભેદ પારખી શકે એને આપણે તારવણી મૂલ્યે કહીએ છીએ તો સીધી કસોટીની રચનામાં જે પ્રશ્નો રચવામાં આવે છે એમાં વિષય જાણનાર અને ન જાણનાર બંનેનો તફાવત કાઢી શકે એવા પ્રશ્નો મૂકવામાં આવે છે અને એવા પ્રશ્નોના આધારે આપણે એની સીધી તપાસતા હોઈએ છીએ જ્યારે નિદાન કસોટીમાં આવા તારવણી મૂલ્યનો કોઈ ખ્યાલ રાખવાનો જરૂર નથી અહીંયા વિદ્યાર્થીઓને જુદા જુદા નથી તારવવાના પરંતુ વિદ્યાર્થીની કચાશના ક્ષેત્રો જાણવાના છે તેથી એમાં તારવણી મૂલ્ય ધ્યાનમાં રાખવામાં આવે છે જ્યારે નિદાન કસોટીમાં એવા કોઈ તારવણી મૂલ્યની ધ્યાન રાખવામાં આવતું નથી હા અહીંયા કચાશ મૂલ્યને ધ્યાનમાં રાખવામાં આવે છે અહીંયા કઠિનતા મૂલ્યને ધ્યાનમાં રાખવામાં કે કેટલું વિદ્યાર્થી ક્યાં ક્યાં કઠિનતા અનુભવે છે આગળના મુદ્દાઓ સ્લાઇડ દ્વારા જોઈએ સીધી કસોટીમાં સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે આગળ પણ વાત થઈ એ પ્રમાણે ત્રણ કલાક બે કલાક અથવા જે સમયમર્યાદા કસોટીના નિર્માણ દરમિયાન તૈયાર થયું હોય એ સમયમર્યાદા પૂરી થતાં જ વિદ્યાર્થી પાસેથી ઉત્તર વહી લઈ લેવામાં આવે છે જ્યારે નિદાન કસોટીમાં વિદ્યાર્થીને જેટલો સમય જોઈએ